બનાસકાંઠામાં થરાદ ચાચોર હાઈવે પર નટ પરિવારને અકસ્માત નડ્યો હતો. ચાચોરથી થરાદ તરફ આવી રહેલી આ પરિવારની સ્વિફ્ટ કારમાં અચાનક ઝાડ સાથે ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં કાકા ભત્રીજાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. થરાદ સાંચોર હાઈવે પર સ્વિફ્ટ કારનો અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યા હોવાની ઘટના મંગળવારે સાંજે બની છે. થરાદ તાલુકાના વજેગઢ ગામે રહેતો નટ પરિવાર પોતાની સ્વિફ્ટ કારમાં સાંચોરથી થરાદ તરફ આવી રહ્યો હતો. તે સમયે કાર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા અને અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા છે. આ ઘટનામાં 23 વર્ષીય આકાશભાઈ નટ અને 21 વર્ષીય કિશનભાઈ નટના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે અને આ બંને મૃતકો કાકા ભત્રીજો હોવાનું જાણવા મળ્યું છે. રાહુલ નટ નામના બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે થરાદની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.